રાજકોટમાં ગત રાત્રે કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ચાર દર્દીએ દમ તોડી દીધાનો પરિવારે આક્ષેપ કર્યો છે, પરંતુ હોસ્પિટલના ડોક્ટરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે દર્દીની પરિસ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ થયું છે. પરિવારજનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી રહ્યા છે. મૃતક દર્દીના સગાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કુંદન હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કર્યા પછી તેની તબિયત અંગે કોઈ સમાચાર આપવામાં આવતા નથી. વહેલી સવારે 4 વાગ્યાથી ડોક્ટરો દર્દીના સગાને ઓક્સિજન માટે દોડાવી રહ્યા છે. સગાને દર્દી વિશે કોઈ જાણકારી નહીં આપતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ હોસ્પિટલમાં દર્દીઓના સગા દર્દીની સારવાર અંગે પૂછવામાં આવતા સિક્યુરિટી સ્ટાફ હોસ્પિટલમાં પ્રવેશ આપતો નથી, તેમજ બેફામ શબ્દ પ્રયોગ કરે છે તથા ઓક્સિજનનો બાટલો બંધ હોવાથી અમારા દર્દી મૃત્યુ પામ્યા છે. બાટલો આપ્યો હોવા છતાં પણ ચડાવવામાં આવ્યો નથી. સગાએ બાટલા જોવાની જીદ પકડી હતી, પરંતુ ડોક્ટર જોવા દેવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. જોકે પોલીસ દોડી આવતા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસને દર્દીના સગા જણાવે છે કે ડિસ્ચાર્જ આપી દે તો અમે અમારી રીતે વ્યવસ્થા કરીએ, અમારા દર્દી મરી ન જવા જોઈએ. ડોક્ટર તો નીચે આવતા નથી, ડોક્ટર બહાર નીકળે તો તેના દાંત કાઢી નાખવા છે. અમે ઓક્સિજનના બાટલાની સુવિધા આપી છતાં સારવાર યોગ્ય રીતે કરવામાં આવતી નથી. ડોક્ટર મોટા મિનિસ્ટર હોય તેમ વાત કરે છે એવું દર્દીના સગાઓ જણાવી રહ્યા છે.